બનાસકાંઠાના લાખણીના મગડાલા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર ફાયરિંગ કરી સખ્સ ફરાર થઈ ગયો છે. અજાણ્યા બુકાનીધારી બાઇક સવારે આ ફાયરિંગ કર્યું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણ ખસેડાયો છે. આગથલા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બુકાનીધારી બાઇક સવારે આ ફાયરિંગ કર્યું. અજાણ્યા બુકાનીધારી આ શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણ ખસેડાયો. અલ્કેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્કેશ, ફાયરિંગ કરવા પાછળનું કારણ શું? દીક્ષિતા, વાત કરવામાં આવે તો લાખણીના મકડાલા ગામે મોડી રાતે ફાયરિંગની ઘટના બની છે. એક દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છે. બાઇક ઉપર આવેલા બુકાનીધારી અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છે. કયા કારણસર ફાયરિંગ કર્યું છે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયરિંગમાં આ યુવક હતો તે ઇજાગ્રસ્ત થયો છે. તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને આગથલા પોલીસે આ ફાયરિંગ મામલે સમગ્ર હકીકતો તપાસીને તપાસ હાથ ધરી છે. દીક્ષિતા, બિલકુલ થી આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ. લાખણીના મગડાલા ગામે ફાયરિંગની ઘટના સામે આવી છે. યુવક ઘાયલ થયો છે, તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં જિલ્લા પોલીસ અને વાંદરીવાલા ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ ફોન કરીને પરીક્ષા સમયે પડતી મુશ્કેલીઓ અંગે નિરાકરણ મેળવી શકશે. કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાને ખૂબ સ્ટ્રેસ અને ટેન્શન લેતા હોય છે. તેવા સમયે આપઘાત સુધીનું પગલું પણ વિદ્યાર્થીઓ ભરતા હોય છે. આ હેલ્પલાઇન નંબરથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાંથી બહાર આવ્યા છે. છેલ્લા 7 વર્ષમાં સંસ્થાના હેલ્પલાઇન નંબરની મદદથી 327 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા 2 વર્ષમાં 4,789 વિદ્યાર્થીઓએ હેલ્પલાઇનની મદદ મેળવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષતા હેઠળ જીવન આસ્થા હેલ્પલાઇન નામે અહીંયા 24/7/365 અમે એક હેલ્પલાઇન સેન્ટર ચાલુ કરેલું છે. આ હેલ્પલાઇન સેન્ટરમાં સમગ્ર ભારતમાંથી ફોન્સ આવે છે અને જે કોઈ પણ ડિપ્રેશનમાં આવેલું હોય, જે કોઈ પણ નેગેટિવ થોટ્સ જેને આવતા હોય, કોઈ સુસાઇડલ જેને વિચારો આવતા હોય, જીવનથી પરેશાન થઈ ગયું હોય, હારી ગયું હોય, તે અહીંયા જીવન આસ્થા લાઇન પર ફોન કરી અને જરૂરી કાઉન્સેલિંગ્સ મેળવે છે. અત્રે જીવન આસ્થા હેલ્પલાઇન સેન્ટર્સમાં અમારે 6 કાઉન્સેલર્સ છે અને 1 સુપરવાઇઝર છે. તે 24/7/365 તમામ કોલ અટેન્ડ કરે છે અને જે કોઈ પણ હેરાન થનાર વ્યક્તિ હોય અથવા જે કોઈને તકલીફ હોય એવા વ્યક્તિ જ્યારે ફોન કરે છે તેને ફોન ઉપર જરૂરી કાઉન્સેલિંગ કરી અને એમને જીવનમાં પોઝિટિવિટી ઉમેરાય અને પોતાનું જીવન વધુ સારી રીતે સક્ષમતાથી એની તકલીફોનો સામનો કરી અને શ્રેષ્ઠ બની શકે તે માટે જરૂરી કાઉન્સેલિંગ પૂરું કરવામાં આવે છે.